वन्दे ब्रह्म पुरादिपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रित्येवम् प्रमुखम् महन्तमनिषम् श्रीजेश्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ હેપી 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 હેપ્પી વચનામ્રત દ્વિશતાબ્દી મહોત્સવ હેપી 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 પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ હેપી 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 શ્રી વચનામૃત નિરૂપણ સારંગપુર પ્રકરણના પંદરમા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ આંતરિક સાધના બતાવે છે આપણો ભક્તિ સંપ્રદાય છે ભગવાન ભક્તિથી પ્રસન્ન થાય છે પરંતુ આપણી ભક્તિ ભગવાનના માટેની કેવી પ્રકારની હોવી જોઈએ એના અનુસંધાનમાં મહારાજ પોતે આ વચનાવ્રતમાં પ્રૌઢા ગોપી એટલે કે ઉત્તમ પ્રકારની ભક્તિની વાતો સમજાવી રહ્યા છે મુગ્ધા મધ્યા અને પ્રૌઢા આપણે બે દિવસથી આ પ્રૌઢા ગોપીના અનુસંધાનમાં મહારાજના વચનો ઉપર વિચારી રહ્યા છીએ પ્રૌઢા ગોપી કોને કહેવાય એના લક્ષણો મહારાજે આ વચનામૃતમાં બતાવ્યા છે ફરીથી આપણે એ લક્ષણોને વાંચીએ અને વાંચ્યા પછી વિચારીને સમજવા માટેનો પ્રયત્ન કરીએ અને જે પ્રૌઢાહ હોય તે તો કેવળ ભગવાનના ગમતા પ્રમાણે ચાલે અને કોઈ રીતે પોતાના સ્વાર્થને અર્થે યુક્તિ કરે નહીં અને કેવળ ભગવાનને રાજી કરવાની ઈચ્છે અને જે રીતે ભગવાન રાજી થાય તે રીતે જ પોતે રાજી રહે અને પોતાની બરોબરની જે બીજી ગોપીઓ હોય તે ઉપર ઈર્ષા ક્રોધ કરે જ નહીં અને માન મત્સરાદિક સર્વે વિકારનો ત્યાગ કરીને ભગવાનની સેવામાં સાવધાન રહે અને જેણે કરીને ભગવાન કુરાજી થાય તેવું આચરણ તો મન કર્મ વચને કરીને કોઈ કાળે કરે નહીં એવા જેના શાસ્ત્રમાં વચન હોય તે ગોપીને પ્રૌઢા જાણવી પ્રૌઢા ગોપી એટલે કે આપણે એના માટે બીજો શબ્દ વાપરીએ એકાંતિકી ભક્તિ અતિ ઉત્તમ પ્રકારની ભક્તિ નિષ્કામ ભક્તિ આવા શબ્દો પર્યાય રીતે આપણે વાપરી શકીએ ભગવાનના ગમતા પ્રમાણે જ કરે એનું નામ પ્રૌઢા ગોપી આમાંથી એક અર્થ એવો ધ્વનિત થાય છે પ્રતિધ્વનિત થાય છે કે ભગવાનનું ગમવું ભગવાનના ગમતા પ્રમાણે જ વર્તવું એટલે કે પ્રગટ ભગવાનની વાત આવી પ્રગટ ભગવાનની મરજી પ્રમાણે ચાલવું જેવી રીતે ભગવાન કૃષ્ણ પોતે કંસના આમંત્રણને લઈને આવેલા અક્રોરજીની સાથે રથમાં બિરાજમાન થયા મથવરા જવા માટે અને તે વખતે તમામ ગોપાંગનાઓએ રાતના જાગરણ કરીને મનોમન નક્કી કર્યું હતું કે આપણે આપણા પ્રિયતમ ભગવાન કૃષ્ણને અહીંથી જવા નથી દેવા આપણે ગમે તેટલી પ્રાર્થના કરીએ વિનંતી કરીએ વિનમણી કરીએ તો પણ ભગવાન આપણું માને નહીં અને જવા તૈયાર થાય તો આપણે રથના આડા સુઈ જશું એમને જવું હોય તો ભલે જાય અમારા શરીર ઉપર રથના પૈડા ચલાવીને અમને અધમુવા કરીને જાય પરંતુ આપણે એમને જવા નથી દેવા એક ગાંઠ વાળી હતી પ્રતિજ્ઞા કરી હતી દ્રઢ સંકલ્પ કર્યો હતો અને જયારે ભગવાન પોતે એ રથમાં બિરાજમાન થયા અને અક્રૂરજીએ પોતાના હાથની અંદર ઘોડાઓની લગામ લીધી રથમાં બિરાજમાન થતા પહેલા તમામ ગોફીઓ રથની આગળ આવીને ઉભી રહી હતી કારણ કે એમને એ પણ હતો કે આપણા પ્રિયતમ આપણા પ્રાણ પ્યારા ભગવાન કૃષ્ણ ગોકુળનો ત્યાગ કરીને મથુરા જવાના છે પાછા ક્યારે આવશે કંઈ નક્કી નથી અત્યારે આપણે એમના નયનો ભરી ભરીને વિદાય વેળાના દર્શન કરીએ એવી અભિલાષા સાથે ભગવાનને જવાના સમય પહેલા બે ચાર કલાક વહેલા આવીને ઉભી રહી હતી આ હતો એમનો પ્રેમ ભગવાન તો અંતર્યામી છે જાણતા હતા તમામ ગોપીના મનમાં કેવા સંકલ્પ છે ને કેવું નક્કી કરીને આવી છે અને તે વખતે ભગવાને એક પણ શબ્દ ગોપીઓને ન કહ્યો ગોપીઓ રડે છે વિદાય વેળા એ એમના રોમ રોમની અંદર વેદના છે કહેવાય તેટલી વિનંતીને પ્રાર્થના પણ કરી છે પરંતુ ભગવાન એક શબ્દ સાંભળવા તૈયાર નથી ને ભગવાને પોતાના નેત્રના ઈશારા દ્વારા ગોપીઓને કહ્યું વચન દ્વારા નહીં ઢોલા નગારા વગાડીને નહીં માઇકમાં નહીં માઇક્રોફોનમાં નહીં ઊંચા અવાજે પણ નહીં શબ્દોમાં અને ભાષોમાં નહીં નેત્રના ઈશારામાં એમને કહ્યું કે જો તમે મારી મરજી વિરુદ્ધ થઈને આ રથના આગળના ભાગમાં તમે સુઈ જશો તો મારે અને તમારે જે પ્રેમનો તાકણો છે તે તૂટી જશે મારે તમારી સાથે કંઈ સંબંધ નહીં રહે ભગવાનના ગમતા પ્રમાણે ગોપીઓએ રથની આગળમાં ઊભી હતી ત્યાંથી રસ્તો કરી આપ્યો આ પ્રૌઢા ગોપીની વાત છે આપણે આપણી છાતી ઉપર હાથ અડાડીને તપાસ કરીએ કે આપણે મરજી તો શું આજ્ઞા પણ પાળતા નથી ઘણી ઘણી વખત આપણને પ્રગટ ગુરુ હરિ આજ્ઞા કરે છતાં પણ એ આજ્ઞામાં આપણને તર્ક વિતર્ક થયા કરે છે મનમાં એમ થાય કે આજ્ઞા નહીં પાડીએ તો શું આપણું કલ્યાણ બગડી જવાનું છે સામૂહિક રીતે આજ્ઞા કરી હોય તે તો સમજ્યા પરંતુ વ્યક્તિગત રીતે આપણને આજ્ઞા કરી હોય તો પણ એમાં આપણે છટકવા માટેની બારી શોધતા હોઈએ છીએ યુક્તિ પ્રયોક્તિ કરતા હોઈએ છીએ ભગવાનના ગમતા પ્રમાણે કરે એનું નામ પ્રૌઢા ગોપી એનું નામ ઉત્તમ પ્રકારની ભક્તિ એનું નામ એકાંતિકી ભક્તિ એનું નામ ગુણાતીત ભક્તિ ભગવાનના ગમતા પ્રમાણે કરવું એટલે કે મનગમતું મૂકવું અને કોઈ પણ વ્યક્તિને મનગમતું મૂકવાનું થાય ત્યારે એટલી કઠણ સાધના લાગે એ વાત જવા દો બીજું ઘણું બધું કરવા તૈયાર થાય પણ પોતે જે દ્રઢાવ કર્યો હોય નક્કી કર્યો હોય કે મારે આમ કરવું ને આટલી સેવા કરવી અને આ વ્રત કરવું એની અંદર ફેરફાર કરવાનો થાય તે વખતે આપણને ધોળા દિવસે તારા દેખાય અને કેટલા બધા તર્ક વિતર્ક આપણા મનમાં જાગે પહેલા પહેલી વાત તો આપણે સમજવાની એ છે કે ભગવાન સ્વામિનારાયણને શું ગમે છે ગુણાતીત ગુરુ પરંપરાને આપણી પાસે શું કરાવવું ગમે છે આજે જ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું પ્રવચન પૂજા સમયે સાંભળ્યું એમણે સુંદર વાત પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાંથી સમજાવી કે તમે સહન કરો એ ભગવાનને ગમે છે નિર્માની બનો તે ભગવાનને ગમે છે ભગવાનને કરતા અર્તા માનો એ ભગવાનને ગમે છે આ બધી વાતો કરીને દ્રષ્ટાંત પણ આપ્યો કે એક વખત એક ભગતને કોઈએ લાફો માર્યો અને તે વખતે ભગવાન વિષ્ણુથી સહન ન થયું વૈકુંઠમાંથી મોજડી પેરા ઉપર દોડ્યા ભક્તની રક્ષા કરવા માટે નારદજી રસ્તામાં દર્શન થયા એટલે ભગવાનને પૂછ્યું પ્રભુ આટલી ઉતાવળે ચાલે ક્યાં જાઓ છો વિષ્ણુ ભગવાનને કહ્યું ગમણાં મારી પાસે ટાઈમ નથી હું પછી બતાવીશ અરે પ્રભુ તમે મોજડી પણ પહેરી નથી ઉઘાડા પગે આટલી ઉતાવળે ચાલમાં ક્યાં ઉપડ્યા નારદજી ભગવાનનું મન કહેવાય છતાં પણ એ સંતને ભગવાન પોતે ઉત્તર આપવા માટે ઉભા નથી રહ્યા અને આ બાજુ ભક્તની રક્ષા કરવા માટે નીકળી પડ્યા અને આ બાજુ જેને એટલે કે જે ભગતને લાફો માર્યો હતો એને ઉગામીને બીજા બે લાફા સામે વાળાને માર્યા અને આ દ્રશ્ય જોયું એટલે ભગવાન રિટર્ન નારદજીએ પૂછ્યું પ્રભુ ગયા શું અને આવ્યા શું શું હતું કેમ પાછા આવ્યા તો કે હું મારા ભક્તની રક્ષા કરવા માટે જતો હતો એ ભક્તને કોઈએ લાફો માર્યો એટલે મારું પોતાનું કર્તવ્ય છે કે ભક્તની રક્ષા કરવી એટલા માટે હું ઉતાવળો જતો હતો પરંતુ એ ભક્તે ભક્ત પણ ખોયું ભક્તનું લક્ષણ તો એ છે કે સહન કરે અને સહન કરવાની જગ્યાએ ભક્તે એક લાફાના બદલામાં બે લાફા સામેવાળાને માર્યા ધોબે ધોબા થયા એની રક્ષા કેવી રીતે કરું એટલા માટે હું પાછો વળી ગયો મારી જરૂર નથી અદભુત રીતે મહંત સ્વામી મહારાજે વાત કરી કે આપણે ભક્ત થયા સાધુ થયા ભગવાનના થયા તિલક તાણ્યું ગળામાં કંઠી ધારણ કરી જબાનમાં સ્વામિનારાયણનું નામ લઈએ અને આપણને કંઈ અપમાન થાય બે શબ્દો આપણને કે આપણને વઢે ટોકે અડધો કરે ને તે વખતે આપણે સહન ન કરી શકીએ તો સમજી લો કે તમે ભગવાનને કરતા હરતા માનતા નથી સહન કરવું એ મજબૂરી નથી સહન કરવું એ શુરવીરતા છે સહન કરવો એ પાકી નિષ્ઠાની નિશાની છે સહન કરવું ભગવાન પુરુષોત્તમ નારાયણને કરતા હરતા માનવા એની દ્રઢતા છે શાસ્ત્રીજી મહારાજે સહન કર્યું ભગતજી મહારાજે સહન કર્યું ગુણાતીતાનંદ સ્વામીએ સહન કર્યું પ્રમુખસ્વામી અને સ્વામી મહારાજે સહન કર્યું એ સહન કરે છે એમાં એમની સાધુતા છે એમાં એમનું નિર્માણીપણું છે એમાં એમનો ભગવાનને વિશેની કરતા અર્તાપળાની નિષ્ઠાની દ્રઢતા છે ભગવાનને ગમે એ પ્રમાણે પોતે વર્તે ભગવાનના ગમમાંથી વિરુદ્ધનું કોઈ આચરણ ન કરે સહનશીલતા એટલા માટે યોગી બાપા કહેતા કે જબરો ગુણ છે આપણે વૃદ્ધાવસ્થા વાળા હોઈએ લાકડીના ટેકે ચાલતા હોઈએ સામે પચાસ નવ યુવાનો આપણને મારે એ તો સહન કરીએ કારણ કે મજબૂરી છે આપણી અવસ્થા છે આપણે એકલા છીએ સામે પચાસ છે પરંતુ આપણે પચાસ જણા હોઈએ ને બધાના હાથમાં એક એ ફોર્ટી સેવન હોય તલવાર ભાલા અને બંદૂકો હોય અને રસ્તાની અંદર એક એસી વર્ષનો ભાભો આપણને લાકડાથી મારે દંડા મારે તો પણ સહન કરીએ અને તે વખતે માનીએ કે ભગવાન પુરુષોત્તમ નારાયણના શરણમાં હું ગયો છું પ્રકૃતિ પુરુષ સુધી કાળકર્મને માયાની કોઈની તાકાત નથી કે મને વાંકોવાળ કરી શકે મારી શકે ભગવાન કરતા હરતા છે અમારા ભક્તપણાની કસોટી કરવા માટે ભગવાન આ વૃદ્ધ દાદાના બુદ્ધિમાં પ્રવેશ કરીને આપણું ભક્તપણું નિહાળે છે અને તે વખતે એવી કરતા હરતાપણાની દ્રઢતા રાખીએ અને સહન કરીએ એ ભગવાનને ગમે છે પહેલ અંપેલી કલમ ભગવાનના ગમતા પ્રમાણે જ ચાલે આમાં સાધના માત્ર આવી ગઈ પ્રગટ ભગવાનના ગમતા પ્રમાણે ચાલવું મરજી પ્રમાણે વર્તવું મરજી પ્રમાણે બોલવું મરજી પ્રમાણે ખાવું પીવું ઉઠવું બેસવું એમાં શાસ્ત્ર માત્રનો સાર આવ્યો સાધના માત્ર આવી ગઈ એ એકાંતિકી ભક્તિ છે એ બ્રહ્મસ્વરૂપનું લક્ષણ છે દેખાય છે નાનું એવું વાક્ય પણ એ વાક્યને જીવન જીવનમાં સિદ્ધ કરવા માટે કહેવું હોય તો કહી શકાય કે જન્મ જન્મની સાધના પણ ઓછી પડે આ ભૂમિકા ઉચ્ચ પ્રકારની ભૂમિકા છે ભગવાનના ગમતા પ્રમાણે કરવું અને પોતાના સ્વાર્થને અર્થે કોઈ જાતની યુક્તિ ક્યારેય પણ ન કરે સ્વાર્થ પોતાનો તો વિચાર ક્યારેય ન કરે દેહનો વિચાર ન કરે ઇન્દ્રિયો અંતકરનો વિચાર ન કરે પરિવારનો સગા સંબંધીનો વિચાર ન કરે કેવળ અને કેવળ ભગવાન રાજી થાય એવી પ્રકારનો અખંડ્યના મનમાં વિચાર ગોળાયા કરતો હોય એ ભક્તિની પ્રવૃત્તા છે અને કેવળ ભગવાનને રાજી કરવાની ઈચ્છે संतो सन्तो राजे घन श्याम करिजे <Karye> घन श्यामरे सन्तोरिजे <Karye> घन श्याम <Karye> <गन> <कर rezio> જગદીશ ને જાણો તેનું ના પૂછીએ ના મરે સંતો કરીએ રાજી ઘન શ્યામ ભગવાનને રાજી કરવા માટેની ગાંઠ વાળી હોય તો પછી એ માર્ગે ચલાય અને ક્યારે પણ પોતાનું મનગમતું ન થાય ભગવાનને રાજી કરવા છે ગુરુને રાજી કરવા છે તો પાયાની અંદર સાધનાના પાયાની અંદર મનગમતું મૂકવાની વાત છે ભગવાનના ગમતા પ્રમાણે કરવું છે કોઈપણ ભોગે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ રીતે કરીને મારે મારા મારા ગુરુ અને ભગવાનને રાજી કરવા છે આવી પ્રકારની લગન જેને લાગી હોય પછી દેહના સુખ સામૂ ન જોવે ઇન્દ્રિયોના સુખ સામૂ ન જોવે લોકલાજ મર્યાદાનો ત્યાગ કરી દે અને ભગવાન કહે તેમ જ કરે ભગવાનની મરજી અત્યારે શું છે એ સમજી લેવાનું શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર મંદિરોના બાંધકામમાં પાયા ખોદવા પથરા ઉચકવા જોડી માગવા માટે જવું છાસ લેવા જવું વાસણ ઉટકવા આવી બધી સેવાઓની અંદર સંતો અને હરિભક્તો જોડાયા હતા એ વખતે એમની રૂચિ એ પ્રકારની હતી અક્ષર પુરુષોત્તમના જ્ઞાનનું પ્રવર્તનનું કાર્ય અને યોગીજી મહારાજના સમયની અંદર મને બરાબર યાદ છે અમને ઘણી વખત ઘણા બધા પત્રોની અંદર એમ લખેલો કે તમને બધાને મુંબઈમાં મહંત સ્વામીની નિષ્ઠામાં શાના માટે રાખ્યા છે સંસ્કૃત ભણાવવા માટે મૂક્યા છે એમાં યોગી બાપા પત્રમાં એવી કલમ લખતા કે તમે ચાંદ્રાયણ વ્રત કરો એના કરતા પણ મોટું ફળ તમને સંસ્કૃત ભણવામાં મળશે એમાં અમારો રાજીપો છે અને તે વખતે ઘણા બધા સંતો યોગી બાપાની આજ્ઞા પ્રમાણે એમની મરજીમાં ભળી જઈને સંસ્કૃતનો અભ્યાસ કરતા સંગીતનો અભ્યાસ કરતા કોઈ રસોડામાં સેવા કરતા કોઈ વાસણ ઉઠકતા એમની મરજી એમની રૂચિ એમનો અભિપ્રાય એને આપણે નજર સામે રાખવાની જરૂર છે મહંત સ્વામીનો અત્યારે રાજીપો સમ શ્રોદભાવ અને એકતામાં છે દરેકનો મહિમા સમજવામાં છે દાસપણું દ્રઢ કરવામાં છે ભગવાનના ભક્તના ગુલામનો ગુલામ થઈને રહે તો આજે જ પ્રવચનમાં મહંત સ્વામી મહારાજે વાત કરી કે તમારી સાધના અને સત્સંગનું ફળ તમને મળી ચૂક્યું અને ભગવાન તમને હોંશે હોંશે પોતાના બાહુપાશમાં સમાવી લે ભેટે બાકી અહંકાર હોય ગમંડ હોય રાગદ્વેષ અને ઈર્ષાની ભાવના ભક્તો અને સંતોના પ્રત્યે હોય તો મહારાજ તમારી સામું જુએ નહીં મોઢું ફેરવી લે પ્રવૃઢા ભક્તિ કરવાની છે ભગવાનને જે પ્રમાણે ગમતું હતું એ પ્રમાણે જ ગોપીઓ વર્તી છે લાડુબા જીવુબા એ પ્રમાણે વર્ત્યા છે પ્રમુખ સ્વામી મહારાજે સેંકડો વખત પ્રવતાના પ્રવચનમાં વાત કરી છે કે મહારાજ દાદા ખાતરના દરબારમાં ત્રીસ ત્રીસ વર્ષ સુધી પોતાનું ઘર માની રહ્યા કારણ કે દાદા ખાચરે મહારાજને ન ગમે એવો એક પણ સ્વભાવ રાખ્યો નથી પોતાનું ગમતું કર્યું નથી ભગવાન સ્વામિનારાયણને જે પ્રમાણે ગમે એ પ્રમાણે જ પોતે દાસ ભાવે નમ્ર ભાવે મહિમાથી વિવેકથી વિનયથી સંયમ રાખીને શ્રદ્ધાથી ઉમંગથી મહારાજની સેવા કરી માણકી ઘોડીની સેવા કરી પાંચસો સંતોની સેવા કરી અને સંઘના સંઘ હરિભક્તોના યાત્રાઓના આવે એની પણ સેવા કરતા ત્યાર પછી મહારાજ દાદા ખાચરના ગાર માટીના મકાનને પોતાનું ઘર માનીને અક્ષરધામતુલ્ય માનીને રહ્યા છે કારણ કે એમનામાં ગુણાતીત ભક્તિ હતી એકાંતિકી ભક્તિ હતી બ્રહ્મસ્વરૂપી ભક્તિ હતી માત્ર ને માત્ર ચોવીસે કલાક એમના રોમ રોમની અંદર એક જ સંકલ્પ જાગતો હતો કે મારે મહારાજ અને સંતોને રાજી કરવા છે મહારાજ કુરાજી થાય એવું કંઈ પણ બોલવું નથી વિચારવું નથી જોવું નથી સાંભળવો નથી અને આના માટે થઈને દાદા ખાચાનો દરબાર તુલ્ય બની ગયો હતો અને એટલા માટે તો સંતો આજની તારીખે પણ દોડતા દોડતા દાદા ખાચાના દરબારની અંદર દર્શન કરવા માટે જાય છે પ્રમુખ મહંત સ્વામી મહારાજ હમણાં થોડા સમય પહેલા જ ગોપીનાથ દેવના મંદિરમાં દર્શન કરવા માટે ગયા દાદા ખાચરના દરબારમાં પણ દર્શન કરવા માટે ગયા જીવા ખાચરના દરબારમાં પણ દર્શન કરવા માટે ગયા દંડવત કર્યા દાદા ને દર બાર જાશું સવારમાં નિત્ય ઉઠીને નું મુખડું જોશું सवारमा नित्ये उठीने दादाने दरबार जाशु सवारमा नित्ये उठीने वेलि सवारमा खळखळिये मन भरी नाशु सवारमा नित्ये उठीने દાદાના દરબારની અંદર આજની તારીખે તે સમયમાં પણ ભગવાન સહજાનંદ સ્વામીના દર્શન કોને થતા હતા કે જે દાસ બનીને જતો હતો નમ્ર બનીને જતો હતો મહિમાથી દર્શન કરતો હતો ભગવાનના ગમતા પ્રમાણે પોતાનું જીવન જીવતો હતો એને દર્શન થાય દાદાનો દરબાર એ ગાર માટીનો દરબાર નહોતો આ લોકના મકાન નહોતા એ નળિયાવાળા મકાન નહોતા સોના ચાંદીના મકાન નહોતા અક્ષરધામ હતું કારણ કે ત્યાં ત્યાગ હતો વૈરાગ્ય હતો ભક્તિ હતી નીતિ હતી બ્રહ્મચર્ય હતું સાધતા હતી સમર્પણ હતું અને પ્રગટ ભગવાનની વિશે દિવ્ય ભાવ અને નિષ્ઠાની ગાઢ બંધાયેલી હતી આ હતો દાદાનો દરબાર આવો દરબાર આપણા મનમાં આપણા નેત્રમાં આપણી વાણીમાં આપણા કાનમાં આપણા હૃદયમાં ઉભો થઈ જાય તો ભગવાન સ્વામિનારાયણ આપણા હૃદયને પોતાનું અક્ષરધામ માનીને અખંડ બિરાજમાન થઈને રહે આવી પ્રકારની પ્રૌઢા ભક્તિ આપણા સૌના જીવનની અંદર દ્રઢ થાય એવી ગુરુ હરિના ચરણમાં પ્રાર્થના કરીએ મહિમાની વિશેષ વાતો પ્રૌઢા ગોપીની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું સૌ સંતોને હરિભક્તોને મારા સાષ્ટાંગ ધનવત પ્રણામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ